नमस्कार विद्यार्थी मित्रों, एक एजुकेशन में आपनु हार्दिक स्वागत है। आज आप जोईशु लिटल स्टेप 7, 8 and 9 एक्टिविटी 2 वार्ता सांभळो अने शिक्षक की मदद थी भजो एटले के एक स्टोरी है, ध ड्रीमिंग स्क्विरल एटले के स्वप्न ज्योति खिस्कोली। स्क्विरल एटले शुं थशे? खिस्कोली। ओके, जोईए आपणे आगळ। केट सेज, બે ટપકા છે અને શું વચ્ચા છે? સીઝ। ઓકે, કેટ સેઝ હે શી ઇઝ સ્લીપિંગ ધેર, શું કહે છે? હે, તે ત્યાં સૂતી છે। એટલે કે કોણ? તેણી સૂતી એટલે કે સ્લીપિંગ, ધેર એટલે કે ત્યાં, તે ત્યાં ઊંઘી રહી છે। રેબિટ સેઝ, સસલું કહે છે, કમ લેટ્સ વેક અપ હર, એટલે કે ચાલો તેને જગાડીએ। ડોંકી સેઝ, ગધેડો કહે છે, સ્ક્વિરલ ગેટ અપ, ગધેડો કહે છે, ખિસકોલી ઊઠ, કેમલ કહે છે, યસ ગેટ અપ, એટલે કે ઊંટ કહે છે, હા ઊઠ, શું? હા ઊઠ। ઓકે, એલિફન્ટ કહે છે, કમ એન્ડ પ્લે વિથ અસ, એલિફન્ટ એટલે કે હાથી કહે છે, ચાલ અને અમારી સાથે રમ। સ્ક્વિરલ, બટ આઈ એમ પ્લેઇંગ, ખિસકોલી ઊંઘમાં કહે છે, પરંતુ હું રમું છું। કેટ, વોટ, બિલાડી કહે છે, શું? ફરીવાર આપણે આટલાનું ભાષાંતર કરીએ, જુઓ। કેટ સેઝ હે શી ઇઝ સ્લેપિંગ ધેર, એટલે કે બિલાડી કહે છે, હે, તે ત્યાં ઊંઘી રહી છે। રેબિટ સેઝ કમ લેટ્સ વેક અપ હર, સસલું કહે છે, ચાલો તેને જગાડીએ। ડોંકી સેઝ સ્ક્વિરલ ગેટ અપ, ગધેડો કહે છે, ખિસકોલી ઊઠ, કેમલ સેઝ યસ ગેટ અપ, ઊંટ કહે છે, હા ઊઠ, એલિફન્ટ સેઝ કમ એન્ડ પ્લે વિથ અસ, હાથી કહે છે, ચાલ અને અમારી સાથે રમ। સ્ક્વિરલ સેઝ બટ આઈ એમ પ્લેઇંગ, એટલે કે ખિસકોલી કહે છે, પરંતુ હું રમી રહી છું। કેટ સેઝ વોટ, બિલાડી કહે છે, શું? આગળ જોઈએ, રેબિટ સેઝ યુ આર નોટ પ્લેઇંગ, યુ આર સ્લીપિંગ, સસલું કહે છે, તું રમી રહી નથી, તું ઊંઘે છે। શું કહે છે સસલું? યુ આર નોટ પ્લેઇંગ, યુ આર સ્લીપિંગ, તું રમી રહી નથી, તું ઊંઘે છે। સ્ક્વિરલ સેઝ નો આઈ એમ પ્લેઇંગ વિથ જમ્બો, એટલે કે ખિસકોલી કહે છે, ના હું જમ્બો સાથે રમી રહી છું। એલિફન્ટ સેઝ હુ ઇઝ જમ્બો, હાથી કહે છે, જમ્બો કોણ છે, શું કહે છે હાથી? કે જમ્બો કોણ છે, હુ એટલે શું થશે? કોણ, જમ્બો કોણ છે? સ્ક્વિરલ સેઝ ધ બેબી એલિફન્ટ, એટલે કે ખિસકોલી કહે છે, નાનકડો હાથી। ડોંકી સેઝ વેર ઇઝ હી, ગધેડો કહે છે, વેર એટલે કે ક્યાં, હી એટલે કે તે ક્યાં છે? સ્ક્વિરલ સેઝ ફ્લાઇંગ ઇન ધ સ્કાય, એટલે કે ખિસકોલી કહે છે, તે આકાશમાં ઉડી રહ્યો છે। એલિફન્ટ સેઝ વોટ, હાથી કહે છે, શું? ફરીવાર આટલા પેરેગ્રાફનું આપણે ભાષાંતર કરીએ, જે વાક્યો છે તેનું, તો જુઓ, રેબિટ સેઝ યુ આર નોટ પ્લેઇંગ, યુ આર સ્લીપિંગ, સસલું કહે છે, તું રમી રહી નથી, તું ઊંઘે છે। સ્ક્વિરલ સેઝ નો આઈ એમ પ્લેઇંગ વિથ જમ્બો, ના હું જમ્બો સાથે રમી રહી છું। એલિફન્ટ સેઝ હુ ઇઝ જમ્બો, હાથી કહે છે, જમ્બો કોણ છે? સ્ક્વિરલ કહે છે, સ્ક્વિરલ સેઝ ધ બેબી એલિફન્ટ, ખિસકોલી કહે છે કે તે નાનકડો હાથી છે। ડોંકી સેઝ વેર ઇઝ હી, ડોંકી કહે છે એટલે કે ગધેડું કહે છે, તે ક્યાં છે? સ્ક્વિરલ સેઝ ફ્લાઇંગ ઇન ધ સ્કાય, ખિસકોલી કહે છે, આકાશમાં ઉડી રહ્યો છે।
એલિફન્ટ સેઇઝ વોટ, હાથી કહે છે શું. આગળ જોઈએ, સ્ક્વિરલ સેઇઝ યસ હી ઇઝ સિટિંગ ઓન અ ક્લાઉડ, એટલે કે ખિસકોલી કહે છે હા નામ એટલે કે હવે. હી ઇઝ સિટિંગ, તે બેઠો છે, ઓન અ ક્લાઉડ એટલે કે વાદળ ઉપર. તો ખિસકોલી કહે છે હા હવે તે વાદળ પર બેઠો છે. કેટ સેઝ વોટ ઇઝ હી ડુઈંગ, શું કહે છે બિલાડી, બિલાડી કહે છે તે શું કરી રહ્યો છે. સ્ક્વિરલ સેઝ કેટરિંગ ધ સ્ટાર્સ, એટલે કે ખિસકોલી કહે છે તારા પકડી રહ્યો છે. રેબિટ વોટ આર યુ ડુઈંગ, સસલું કહે છે તું શું કરી રહી છે. તો સ્ક્વિરલ સેઝ આઈ એમ સિટિંગ ઓન જમ્બો, આઈ એમ પુટિંગ ધ સ્ટાર ઇન માય પોકેટ, એટલે કે શું કહે છે ખિસકોલી કહે છે કે હું જમ્બો પર બેઠી છું, હું મારા ખિસ્સામાં તારા મૂકી રહી છું. પુટિંગ એટલે મૂકવું, સ્ટાર્સ એટલે તારા. શું કહે છે ખિસકોલી, હું જમ્બો પર બેઠી છું અને હું મારા ખિસ્સામાં તારાઓ મૂકી રહી છું. નીચે એક વાક્ય અમુકની ચોપડીમાં આપેલું હશે, અમુકની ચોપડીમાં નહીં આપેલું હોય, તેવું છે ઓહ યુ આર ડ્રીમિંગ, હા હા હા, એટલે કે ઓ તું સ્વપ્ન જોઈ રહી છે, હા હા. પછી બધા જ પ્રાણીઓ છે તે હસે છે. ઓકે, એક ખિસકોલીની વાત છે કે જેમાં તે ઊંઘી રહી છે અને તે સ્વપ્ન જોઈ રહી છે કે નાનકડો હાથી છે તેની સાથે તે રમી રહી છે, નાનકડો હાથી છે તે આકાશમાં ઉડી રહ્યો છે, પછી તે વાદળો પર બેઠો છે, ખિસકોલી તેની ઉપર બેઠી છે અને તે શું કરે છે તારા છે તે પોતાના ખિસ્સામાં મૂકી રહી છે. ઓકે, એક્ટિવિટી 3 છે તે આપણે સ્વદેપોથીમાં પણ જોવાની છે. તો ચલો સ્વદેપોથીની શરૂઆત કરીએ. સ્વદેપોથીની વાત કરીએ તો આપણે એક્ટિવિટી 1માં જે કલર વિશે ભણેલા તેની આપણે જે ત્રીજો પ્રશ્ન છે તે બાકી હતો તે આપણે જોઈએ. આપેલ ચિત્રોમાં રંગ પૂરો, બોક્સ અને કૌંસમાંથી યોગ્ય શબ્દો પસંદ કરી ઉદાહરણ પ્રમાણે વાક્યો લખો. જુઓ, તમને નીચે એક કૌંસ પણ આપેલું છે અને બોક્સમાં તમને જે ચિત્રો આપેલા છે તેના પરથી આપણે વાક્યો લખવાના છે. જુઓ, પહેલાં તો તમને એક્ઝામ્પલ આપેલું છે કે આજે છે તે ફુગ્ગો, ફુગ્ગો ફુગ્ગાની ઇંગ્લિશમાં શું કહેવાય છે બલૂન. ઓકે, તે કેવા કલરનો છે, તો અહીંયા તમને આપેલું છે તે યલો કલરનો છે. તો આપણે વાક્ય લખીશું ધીસ ઇઝ અ બલૂન, તે કેવા કલરનું છે, તો કે ધીસ ઇઝ અ યલો બલૂન. ઓકે, આવી રીતે આપણે બીજા વાક્યો છે તે બનાવીશું. જુઓ, નીચે તમને ચોરસ બોક્સ છે તેમાં ચિત્રો આપેલા છે અને નીચે તેમનો કલર આપેલો છે. આમાં તમારે કલર પૂરવાનો નથી, ખાલી વાક્યો જ લખવાના છે. બીજું છે એરોપ્લેન છે અને એરોપ્લેન છે તે વ્હાઇટ કલરથી બતાવવામાં આવ્યું છે. તો આપણે લખીશું ધીસ ઇઝ એન એરોપ્લેન, એન શા માટે, તો કે અહીંયા એ છે એટલે કેવો છે સ્વર છે, એટલા માટે આપણે આગળ એન મૂકીશું. ધીસ ઇઝ એન એરોપ્લેન, એરોપ્લેન કેવા કલરનું છે, તો કે વ્હાઇટ કલરનું. ધીસ ઇઝ વ્હાઇટ એરોપ્લેન. ઓકે, આગળ જોઈએ લીફ છે એટલે કે પાંદડું છે અને તે કેવા કલરનું છે ગ્રીન કલરનું છે. તો આપણે વાક્ય બનાવીશું ધીસ ઇઝ અ લીફ, ધીસ ઇઝ અ ગ્રીન લીફ. નીચે છે કાઇટ આપેલી છે, તો વાક્ય લખીશું ધીસ ઇઝ અ કાઇટ, કેવા કલરની છે પર્પલ, તો ધીસ ઇઝ અ પર્પલ કાઇટ. ફ્લેગ છે એટલે કે ધજા છે, ધીસ ઇઝ અ ફ્લેગ, તેનો કલર કેવો છે, તો કે ઓરેન્જ છે, તો ધીસ ઇઝ અ ઓરેન્જ ફ્લેગ. ઓકે, ધીસ ઇઝ અ ઓરેન્જ ફ્લેગ. આગળ જોઈએ બોલ આપેલો છે તમને, તો
તેમાં આપણે લખીશું ધીસ ઇઝ અ બોલ, બોલ કેવા કલરનો છે? બ્લુ. તો લખીશું ધીસ ઇઝ અ બ્લુ બોલ. પર્સ છે તે રેડ કલરનું આપણને આપ્યું છે, તો ધીસ ઇઝ અ પર્સ, ધીસ ઇઝ અ રેડ પર્સ. કેપ છે તે બ્લેક કલરની આપેલી છે, તો ધીસ ઇઝ અ કેપ, ધીસ ઇઝ અ બ્લેક કેપ. પછી છે કાર આપેલી છે તે બ્લેક કલરની છે, તો એમાં પણ લખીશું ધીસ ઇઝ અ કાર, ધીસ ઇઝ અ બ્લેક કાર. આગળ જોઈએ ઇરેઝર આવેલું છે, ઇરેઝરનો કલર કેવો છે? તો કે પિંક કલર છે. તો વાક્ય લખીશું ધીસ ઇઝ એન ઇરેઝર, ધીસ ઇઝ અ પિંક ઇરેઝર. બેગનું ચિત્ર આપેલું છે અને બેગ કેવા કલરનું છે? તો કે યલો કલરની બેગ છે. તો આપણે લખીશું ધીસ ઇઝ અ બેગ, ધીસ ઇઝ અ યલો બેગ. આ સાથે એક્ટિવિટી 3 છે તેની, એક્ટિવિટી 1 છે તેની પ્રશ્ન નંબર 3 અહીંયા પૂર્ણ થાય છે. હવે આપણે જોઈશું એક્ટિવિટી 2, તેમાં જે આ સ્પેલિંગ છે તેની હું PDF તમને મોકલીશ. તે તમારે તમારી ઘરકામની બુકમાં 2 વાર લખવાના છે અને પાકા કરવાના છે. ત્યારબાદ જે આ ભાષાંતર છે તે પણ તમારે ઇંગ્લિશ એટલે કે સ્પેલિંગ, ઉચ્ચાર અને અર્થ આ 3 વસ્તુ લખવાની છે અને વાંચવાની પણ છે. આગળ જોઈએ એક્ટિવિટી 2 પ્રશ્ન નંબર 4 છે. રીડ ધ સ્ટોરી એન્ડ આન્સર ધ ક્વેશ્ચન, વાર્તા વાંચો અને જવાબ લખો. તો જેવી રીતે આપણે વાર્તા વાંચેલી હતી અને ભાષાંતર કર્યું તેના જ આપણે જવાબ લખવાના છે. તો શરૂઆત કરીએ. પહેલો સવાલ તમને આપેલો છે વોટ ઇઝ ધ સ્ક્વિરલ ડુઈંગ, એટલે કે ખિસકોલી શું કરી રહી છે? તો આપણે લખીશું ધ સ્ક્વિરલ ઇઝ સ્લીપિંગ. અહીંયા જુઓ તમને ઓપ્શન આપેલું છે સ્લીપિંગ એ રનિંગ, એટલે કે સૂતી છે કે દોડી રહી છે. તો આપણે લખીશું કે ધ સ્ક્વિરલ ઇઝ સ્લીપિંગ. ઓકે, આગળ જોઈએ બીજું છે વુ સેડ હે શી ઇઝ સ્લીપિંગ ધેર, એટલે કે કોણ બોલે છે કે હે તેણી ત્યાં સૂતી છે? તો કેવું બોલે, કોણ બોલે છે? કેટ. તો તમારે ત્યાં લખવાનું કે CAT, કેટ. ત્રીજું છે વુ ટોલ્ડ સ્ક્વિરલ ટુ કમ એન્ડ પ્લે વિથ ધેમ, એટલે કે કોણ એવું બોલી રહ્યું છે કે સ્ક્વિરલ ઉઠ અને અમારી સાથે રમ? તો કે એલિફન્ટ છે, હાથી ભાઈ છે, તે તેવું બોલી રહ્યા છે કે તું ઉઠ અને અમારી સાથે રમ. ચોથું છે વોટ ઇઝ જમ્બો ડુઈંગ, એટલે કે જમ્બો શું કરી રહ્યો છે? તો તે ફ્લાઇંગ ઇન ધ સ્કાય. અહીંયા તમારે લખવાનું છે કે ફ્લાઇંગ ઇન ધ સ્કાય. પાંચમું છે વોટ ઇઝ જમ્બો કેચિંગ, જમ્બો શું પકડી રહ્યો છે, તારા કે વાદળો? તો શું આવશે? તારા. તો તમારે ત્યાં લખવાનું કે જમ્બો કેચિંગ સ્ટાર્સ. આગળ જોઈએ છઠ્ઠો અને સાતમો, તો એમાં જુઓ તેનું તમને આપેલું છે કે વોટ ઇઝ ધ સ્ક્વિરલ ડુઈંગ. તો અહીંયા તમને જે વિકલ્પો આપેલા છે તેના પરથી તમારે સવાલ લખવાના છે, કારણ કે એ જ સવાલ આપણે 2 વાર આવી ગયો. પહેલો સવાલ હતો એ પણ એવો જ હતો કે વોટ ઇઝ ધ સ્ક્વિરલ ડુઈંગ, અને આ છઠ્ઠો સવાલ છે એ પણ એવો જ છે કે વોટ ઇઝ ધ સ્ક્વિરલ ડુઈંગ, એટલે કે તમારે ઓપ્શન જોઈને, વિકલ્પો જોઈને સવાલના જવાબ લખવાના છે. તો જુઓ શું કહે છે, સ્ક્વિરલ શું કરી રહી છે? તો પુટિંગ ધ સ્ટાર ઇન હર પોકેટ, કે તારાઓ તેના ખિસ્સામાં મૂકી રહી છે. કેચિંગ ધ સ્ટાર્સ, એટલે કે તારાઓ પકડી રહી છે. તો તેમાં શું આવશે? ધ સ્ક્વિરલ ઇઝ પુટિંગ ધ સ્ટાર્સ ઇન હર પોકેટ. ઓકે, સાતમું છે બ્રાઇટ અબાઉટ યોર ડ્રીમ્સ ઇન 2 વર્ડ્સ, એટલે કે તમારા સ્વપ્ન વિશે 2 લાઇન, 2 વાક્યો લખો. તો આપણે અહીંયા લખીશું આઈ ડ્રીમ્સ લાસ્ટ નાઇટ ધેટ આઈ હેડ વિંગ્સ એન્ડ આઈ વોઝ ફ્લાઇંગ ઇન ધ સ્કાય, એટલે કે મેં ગઈ રાતે સ્વપ્ન જોયેલું
કે મારે પાખો છે અને હું ઉડી રહી હતી. ફર્સ્ટ આઈ મેટ અ સ્વાન, એટલે કે સૌ પ્રથમ હું કોને મળી? હંસને મળી. આઈ ગેવ મી હિઝ વ્હાઇટ ફેધર. ધેન આઈ મેટ એન ઈગલ, ઈગલ એટલે થશે ગરુડ. ઇટ ગેવ મી ઇટ્સ સ્ટ્રોંગ નેલ્સ, એટલે કે તે મને શું આપ્યું? તેના મજબૂત નખ આપ્યા. હંસે શું આપેલું તેને? તેની વ્હાઇટ પાંખો આપેલી. અને ઈગલ એટલે કે ગરુડે શું આપેલું? તેને સ્ટ્રોંગ નેલ્સ, એટલે કે તેના મજબૂત નખ આપેલા. આ તમારે સાતમો સવાલ છે તે લખવાનો છે. હજુ એક વખત રિપીટ કરું છું. આઈ ડ્રીમેસ્ટ લાસ્ટ નાઇટ ધેટ આઈ હેડ વિંગ્સ એન્ડ આઈ વોઝ ફ્લાઇંગ ઇન ધ સ્કાય. ફર્સ્ટ આઈ મેટ અ સ્વાન. ઇટ ગેવ મી હિઝ વ્હાઇટ ફેધર. ધેન આઈ મીટ એન ઈગલ. ઇટ ગેવ મી ઇટ્સ સ્ટ્રોંગ નેઇલ્સ. હવે આપણે આગળ જોઈશું યુઝ ઓફ હેવ એન્ડ હેઝ. પહેલાં તો હેવ અથવા હેઝનો અર્થ શું થશે? તો કે ની પાસે હોવું, એટલે કે વર્તમાન કાળ થશે. ઓકે. ઇટ શો પેશન્સ પ્રેઝન્ટ ટેન્સ. વર્તમાન કાળ વિશે આપણે જાણકારી મેળવવાની છે. તો જુઓ, નીચેનું બોક્સ તમને આપેલું છે, આ પણ તમારે ઘરકામની બુકમાં એક વખત લખીને પાકું કરવાનું છે. હું તમને હિંટ આપી દઉં છું, એટલે તમારે ખાલી વાંચવાની જ જરૂર રહેશે. જુઓ, અહીંયા આઈ છે, યુ છે, હી, શી, ઇટ, ધે અને વી. આમાં તમે જોશો તો આઈ, યુ, ધે અને વી, એટલે કે આઈ, યુ, વી અને ધે, આ ચાર શબ્દો જ્યારે આવે ત્યારે તમારે આંખ બંધ કરીને હેવ લખી દેવાનું છે. પરંતુ કોઈ નામ આવે અથવા તો હી, શી, ઈટ, એટલે કે કોઈ છોકરાનું નામ આવે, કોઈ છોકરીનું નામ આવે, કોઈ પ્રાણીનું નામ આવે અથવા તો કોઈ બીજી વસ્તુનું નામ આવે, તો તમારે આંખ બંધ કરી અને હેઝ લખી દેવાનું છે. ખાસ ધ્યાન રાખવાનું છે આઈ, યુ, વી અને ધે, આ ચાર વસ્તુ આવે તો તમારે હેવ લખવાનું. કોઈ છોકરા છોકરીનું નામ આવે અથવા તો હી, શી, ઇટ આવે, કોઈ પ્રાણીનું નામ આવે તો તમારે શું લખવાનું? હેઝ. ઓકે. અહીંયા જુઓ, કેટલાક વાક્ય આપેલા છે. આઈ હેવ અ બુક, મારી પાસે બુક છે. યુ હેવ અ બુક, તારી પાસે બુક છે. હી હેઝ અ બુક, તેની પાસે પુસ્તક છે. શી હેઝ અ બુક, તેની પાસે પુસ્તક છે. ઇટ હેઝ હોર્ન્સ, તેને શિંગડા છે. ધે હેવ અ બુક, તેઓ પાસે પુસ્તક છે. વી હેવ અ બુક, અમારી પાસે પુસ્તક છે. હવે આપણે તેની જ ખાલી જગ્યા જોઈએ, પ્રશ્ન નંબર 5માં. ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ હેવ એન્ડ હેઝ, એટલે કે હેવ અને હેઝ વડે ખાલી જગ્યા પૂરો. આ તમારે ખાસ યાદ રાખવાનું છે. એક્ઝામમાં આની કોઈ પણ ચાર ખાલી જગ્યા અથવા તો બે ખાલી જગ્યા આવે જ છે. એટલે તમારે હેવ અને હેઝ, ક્યારે હેવ મૂકવાનું, ક્યારે હેઝ મૂકવાનું, તે ફાઇનલી જોઈ લેવાનું છે અને પાકું કરી લેવાનું છે. જુઓ, મેં તમને ચાર જે શબ્દો કીધેલા, આઈ, યુ, વી અને ધે, તે જ્યાં આવે ત્યાં તમારે હેવ મૂકવાનું. કોઈ છોકરા છોકરીના નામ અથવા તો હી, શી, ઇટ અથવા તો કોઈ પ્રાણીનું નામ આવે તો તમારે શું કરવાનું છે? હેઝ મૂકી દેવાનું છે. પહેલી ખાલી જગ્યા છે યુ, ખાલી જગ્યા અ પેન, યુ સાથે શું આવશે? હેવ. ઓકે. બીજી છે ધ ઝીરાફ, એટલે કે પ્રાણીનું નામ આવ્યું તો આપણે શું મૂકીશું? હેઝ. ધ ઝીરાફ હેઝ અ લોંગ નેક. ઓકે. નેક એટલે ડોગ. ત્રીજું છે આઈ, ખાલી જગ્યા અ રેડ રિબન, તો આઈ સાથે શું આવશે? હેવ આવશે. ચોથી ખાલી જગ્યા છે હી, ખાલી જગ્યા અ ન્યૂ બોલ, હી સાથે શું આવશે? હેઝ આવશે. પાંચમું છે શી, ખાલી જગ્યા મેની ગેમ્સ, શી સાથે આવશે? હેઝ.
છઠ્ઠું છે રામ ખાલી જગ્યા અ ટ્રેક્ટર, તો રામ હેઝ અ ટ્રેક્ટર. સાતમું છે મિસ્ટર શાહ ખાલી જગ્યા અ સ્કૂટર, તો મિસ્ટર શાહ હેઝ અ સ્કૂટર. કેમ કે કોઈ વ્યક્તિનું નામ આવ્યું એટલા માટે ત્યાં શું લખવાનું આપણે? હેઝ. આઠમું છે આઈ ખાલી જગ્યા અ બોક્સ ઓફ ચોક, તો એમાં શું આવશે? હેવ આવશે. આગળ જોઈએ નવમી ખાલી જગ્યા, તો રામ ખાલી જગ્યા એન અમ્બ્રેલા, તો એમાં શું આવશે? હેઝ. પૂજા ખાલી જગ્યા એન એપલ, પૂજા એ છોકરીનું નામ છે, તો ત્યાં શું આવશે? હેઝ. અગિયારમું છે ધ મંકી ખાલી જગ્યા અ લોંગ ટેલ, મંકી એટલે પ્રાણીનું નામ છે, તો એમાં શું આવશે? હેઝ. બારમું છે યુ ખાલી જગ્યા મેંગોસ, યુ સાથે હેવ. ધ કાઉ ખાલી જગ્યા બિગ હોર્ન્સ, એટલે કે ત્યાં આવશે હેઝ. ચૌદમું છે શી ખાલી જગ્યા અ કાર, તો તેની સાથે આવશે હેઝ. પંદરમું છે વી ખાલી જગ્યા અ ફાર્મ હાઉસ, વી સાથે હેવ. ધે સાથે પણ શું આવશે? હેવ આવશે. સત્તરમી ખાલી જગ્યામાં ધે સાથે શું આવશે? હેવ આવશે. હવે આગળ જોઈએ તો અઢાર ઓગણીસ અને વીસ, તો અઢારમી ખાલી જગ્યા છે તેમાં શી આપેલું છે, તો તેની સાથે શું આવશે? હેઝ આવશે. ઓગણીસમી ખાલી જગ્યામાં હી આપેલું છે, તો તેની સાથે આવશે હેઝ. અને વીસમી ખાલી જગ્યામાં તમને વી આપેલું છે, તો તેની સાથે આવશે હેવ. એકદમ ઇઝી છે વિદ્યાર્થી મિત્રો, એકદમ સહેલું છે. તમારે ચાર અક્ષર ખાલી યાદ રાખવાના છે કે આઈ યુ વી અને ધે, આ ચાર આવે એટલે તમારે આંખો બંધ કરી અને હેવ મૂકી દેવાનું છે. ત્યાર પછી હી શી ઈટ અથવા તો કોઈ વ્યક્તિનું કે પ્રાણીનું નામ આવે તો તમારે હેઝ મૂકી દેવાનું છે. વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો તમે અંત સુધી જોયો તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર. નવા વિડીયોને જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયો લાઇક કરો અને તમારા મિત્રો સુધી શેર કરો.